નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને એટલીસ્ટ તમારા ત્રણ મિત્રો જોડે આને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની તો સૌપ્રથમ આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે દસ પ્રશ્નોમાં જોશો તો પાંચ પ્રશ્નો તો ભૂગોળના હોય છે અને પાંચ પ્રશ્નો ભારતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં આ ઉપરાંત તમારે એ પણ જણાવવાનું છે છેલ્લે કે કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમારા અને હું આજના કરંટ અફેરનો પ્રથમ જે પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી સોમનાથ વચ્ચે કઈ સેવાની શરૂઆત કરવામાં આવી છે વિમાન સેવા શરૂ થઈ છે હેલિકોપ્ટર સેવા શરૂ થઈ છે પેસેન્જર ડ્રોન શરૂ થયું છે કે ઉપરયુક્ત બધા જ તો સાચો જવાબ શું આવશે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે કઈ સેવા શરૂ કરવામાં આવી છે હેલિકોપ્ટર સેવા તો તમને ખબર છે કે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે દાદરા નગર હવેલી દીવ અને દમણ તો એનું જે દીવ છે ત્યાંથી સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર છે સોમનાથ યાત્રાધામ છે ત્યાં વચ્ચે પવન હંસ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસ છે ને ત્યાંથી શરૂઆત કરી છે અને તમને ખબર છે દાદરા નગર હવેલી દીવ દમણ અને લક્ષદ્વીપના જે પ્રશાસક છે એમનું નામ છે પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ એમના વરદ હસ્તે સેવા શરૂ થઈ છે દીવ વાયા સોમનાથ અને મુંબઈ સપ્તાહમાં ત્રણ દિવસ આઠ સીટો વાળું પવન હંસ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પવન હંસ હેલિકોપ્ટર સેવા જે છે એ દમણથી દીવ વાયા સોમનાથ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળ ગુરુ અને શુક્રવારે જ્યારે દમણથી મુંબઈ સોમ બુધ અને શનિવારે એમ ત્રણ દિવસ આ પવન હંસ હેલિકોપ્ટર સેવાનો લાભ મળશે રવિવારે મેન્ટેનન્સ માટે રાખેલો છે દિવસ પ્રથમ ટ્રીપમાં દીવના નાગવા એરપોર્ટથી દીવ જિલ્લાના કલેક્ટર ફરમન બ્રહ્મા છે એમના સાથે દીવ કોલેજ અને શાળાના છ હોનહાર વિદ્યાર્થીઓ અને દીવના ફુદમ ગામના પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવના પૂજારી રાજુગીરી શંભુગીરી ગોસ્વામી સાથે સફળ કરી હતી તમને આગળ ઓપ્શનમાં જોયું તો તમને ખબર છે ને પેસેન્જર ડ્રોન લખેલું હતું તમે મને કોઈ કહેશો ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન છે એનું નામ શું છે અને મને એ પણ યાદ આવે છે ભારતનું પ્રથમ ફાઈવજી અને બલ્પ ડ્રોન સ્કાય હોક નામ હતું આઈજી ડ્રોન નામની કંપનીએ બનાવ્યું હતું યાદ છે કે ભૂલી ગયા હવે હેલિકોપ્ટર પરથી યાદ આવે છે કે હવે મંગળ ઉપર અમેરિકાની નાસા સંસ્થાએ જે મોકલ્યું હતું પર નામનું યાન એની જોડે એક હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું એનું નામ ઇન્જિન્યુટી હતું અને એ નામ આપ્યું હતું એક ભારતીય મૂળની વનીજા રૂપાણી કરીને છોકરી હતી અને અને હેલિકોપ્ટર પરથી મને એ પણ યાદ આવે છે કે આપણા ભારતના પ્રથમ સિરિયસ જનરલ બિપિન રાવત એમનું હેલિકોપ્ટર જે ક્રેશ થઈ ગયું હતું કઈ જગ્યાએ તો તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુર ખાતે એ હેલિકોપ્ટરનું નામ હતું એમઆઈ સત્તર શું હતું એમ સત્તર વી ફાય બરાબર એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ સેકન્ડ નંબરનો પ્રશ્ન છે દર વર્ષે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ આવશે દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ શું રહેશે જવાબ આવશે પહેલી ફેબ્રુઆરી એટલે આજે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે ભારતીય તટરક્ષક દળ એના માટેનો દિવસ અને આ વર્ષે બે હજાર ત્રેવીસમાં સુડતાલીસમાં નંબરનો રાઇઝિંગ ડે મનાવશે વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી મોટું કોસ્ટગાર્ડ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓગણીસો સિત્યોતેરમાં તેની સ્થાપના પછી દસ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે ભારતીય કોસ્ટગાર્ડનું ઉદઘાટન ઓગણીસો ઇઠ્યોતેરમાં માં માત્ર સાત સપાટી પ્લેટફોર્મ સાથે કરવામાં આવ્યું હતું ત્યારથી સંસ્થાએ તેની ઇન્વેન્ટરી વધારીને એકસો છપ્પન જહાજો અને બાસઠ એરક્રાફ્ટ કરી છે વર્ષ બે હજાર પચીસ સુધીમાં એસી એરક્રાફ્ટ અને બસો સપાટી પ્લેટફોર્મના લક્ષ્યાંકિત બળ સ્તરને હાંસલ કરી તેવી શક્યતા છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો સુડતાળીસમાં નંબરનો રાઇઝિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે આજે તમારે કહેવાનું છે ડીઆરડીઓ છે એનો કેટલામાં નંબરનો સ્થાપના દિવસ આપણે આ વર્ષમાં ઉજવ્યો છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એની વાત કરીએ તો તમે જુઓ તો એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાં સ્થાપના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં એના ડિરેક્ટર જનરલનું નામ છે વિરેન્દ્રસિંહ પઠાણિયા અને મુદ્રાલેક બહુ સરસ છે વયમ વી પ્રોટેક્ટ શું કહેવાય વયમ એટલે વી પ્રોટેક્ટ અમે રક્ષણ કરશું આ યાદ રાખજો ટાટા સ્ટીલ ચેસની પંચ્યાસીમી આવૃત્તિના વિજેતા અનીશ ગિરી રહ્યા છે ડચ ખેલાડી છે અનિશ ગીરી એમણે ટાટા સ્ટીલની પંચ્યાસીમી આવૃત્તિ જીતી છે તેમણે રિચાર્ડ રેપોર્ટને હરાવ્યા છે અનિશ ગીરી છે એમણે ક્યારે રિચાર્ડ રેપોર્ટ સામે ટુર્નામેન્ટમાં રમત હાર્યા નથી તમે જુઓ અમને સત્યાવીસો ચોસઠ પોઈન્ટ છે અમને સત્યાવીસો ચાલીસ છે તેમણે સર્જનાત્મક પ્રતિભાને ત્રણ વખત હરાવ્યો છે અને બાકીના મુકાબલાઓ ડ્રો કર્યા છે ત્રણ વખત હરાવ્યા છે અને ડ્રો થયા છે બાકીના ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ બે એ વિજક ઓન જીમાં યોજાયેલ વાર્ષિક ચેસ ટુર્નામેન્ટની પંચ્યાસીમી આવૃત્તિ છે તેર જાન્યુઆરીથી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન એનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ચેસની વાત કરી છે તમને ખબર છે ને વર્લ્ડ ચેસ ડે આપણે ક્યારે મનાઈએ છીએ તો વીસમી જુલાઈ અને ચુમ્માલીસમાં નંબરના ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું ચેન્નાઈમાં અને એનો માસ્કોટ થંબી હતો યાદ રાખજો અને ફીડે જે છે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન

અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામ છે એને જોઈન કરજો કેમ કે ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ અહીંયા રમવા મળશે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ ધોળાવીરા કયા બેટમાં આવેલું છે સાધુ બેટ ખદીર બેટ બેટ દ્વારકા કે આલિયા બેટ તો જાબ શું આવશે જાબ આવશે ખદીર બેટમાં આવેલું છે કયા બેટમાં આવેલું છે ખદીર બેટ અને ખદીરબેટ ક્યાં આવેલો છે કચ્છના ભચાઉ તાલુકામાં તો અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે ત્યાં ફેસ્ટિવલ ચાલુ થયો છે તમને ખબર છે હડપ્પન સંસ્કૃતિની વિરાસત સમૂહ આ વિશ્વ વિખ્યાત પુરાતત્વ સ્થળ છે ધોળાવીરા અને ધોળાવીરા ખાતે યુવાનો છે ને આપણી સંસ્કૃતિથી વાકેફ થાય ને તેવા ઉદ્દેશથી ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ધોળાવીરા ઉત્સવ બે હજાર ત્રેવીસનું અઠ્યાવીસમી જાન્યુઆરી આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવમાં વિશ્વ વિખ્યાત સંગીતકારો દ્વારા એમની કલા પ્રસ્તુત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પરંપરાગત સીધી ધમાલ નૃત્ય પણ ભજવવામાં આવ્યું હતું ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ ખાતે એક પુરાતત્વીય સ્થળ છે આ સ્થળે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે નોટ કરજો ભચાઉ તાલુકામાં આવેલું છો આ સ્થળની શોધ ઓગણીસો ને સડસઠ અડસઠમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના શ્રી જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી તમારા માટે પ્રશ્ન ધોળાવીરા છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે ઘોષિત કરવામાં આવી તમને ખબર છે ભારતમાં ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં ચાલીસ અને ગુજરાતમાં ચાર છે આ ચારના નામ તમને આવડે તો લખો હું તમને જ્યારે આનો જવાબ આપીશ ને ત્યારે તમને જણાવી દઈશ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોણે ધારવાડ ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસનો શિલાન્યાસ કર્યો તો જવાબ રહેશે આપણા જે ગૃહમંત્રી છે આપણા જે સહકાર મંત્રી છે જેમનું નામ અમિત શાહ છે એમણે કર્યો છે તો ધારવાડ એટલે કે કર્ણાટક તો ગૃહમંત્રી અમિત શાહે અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ કર્ણાટકના ધારવાડ ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને બે સુધી ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે યોગદાન આપવા માટે આહવાન કર્યું છે બે હજાર બેમાં શ્રી આડવાણીએ ફોરેન્સિક સાયન્સ સર્વિસિસ ડિરેક્ટોરેટની સ્થાપના કરી હતી અને આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તો આપણે કહી શકીએ કે ભારતમાં ફોરેન્સિક સાયન્સ સર્વિસિસ ડિરેક્ટરેટ છે એનો શ્રેય છે એમના પર જાય છે અને ફોરેન્સિક સાયન્સને લગતા વિષયો જેમ કે સાયબર સિક્યુરિટી ડિજિટલ ફોરેન્સિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડીએનએ ફોરેન્સિક્સ ફૂડ પ્રોસેસિંગ એન્વાયરમેન્ટલ ફોરેન્સિક્સ એગ્રીકલ્ચર ફોરેન્સિક્સ વગેરે આ ક્ષેત્રોમાં નિષ્ણાંતો બનાવવા માટે આ કેમ્પસમાં શીખવામાં આવશે આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું કેમ્પસ અને દિલ્હી ગોવા ત્રિપુરા ભોપાલ પુણે ગુવાહાટી મણિપુર આ બધી જગ્યાએ પણ આ કેમ્પસ આવેલું છે હવે અહીંયા વાત થઈ છે કર્ણાટકની કર્ણાટકના ધારવાડની વાત હતી કર્ણાટકનું કેપિટલ બેંગલુરુ છે જેને આઈટી હબ કહેવાય છે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા અને સીએમ છે બાસવરાજ બોમ્માય ગવર્નર થાર થાવરચંદ ગેહલોત છે ગેહલોત છે તો બાસવરાજ બોમ્બાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં એ યાદ રાખજો અને તમને ખબર છે બેંગલુરુ જે છે ને એ બેંગલુરુમાં ભારતની પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી છે અને પોસ્ટ ઓફિસ પરથી મને યાદ આવ્યું કે વર્લ્ડ પોસ્ટ ડે નવમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે તો મને કહો ભારતમાં પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે ભારતનું રાઈસ સ્ટેટિયમ પ્રથમ એ પણ બેંગલુરુમાં છે અને આર્ટ પાર્ક પણ બેંગલુરુમાં બનાવવામાં આવ્યો છે આંધ્રપ્રદેશે પોતાની નવી રાજધાની ડિક્લેર કરી એટલે આંધ્રપ્રદેશ તો ડિક્લેર ના કરે આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે

વિશાખાપટનમ જેને વાઇઝેક પણ કહેવાય છે ગયા વર્ષે નવેમ્બરમાં જગનમોહન રેડ્ડી સરકારે વિવાદાસ્પદ આંધ્રપ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોને સમાવેશી વિકાસ અધિનિયમ બે હજાર વીસ છે નાબૂદ કર્યો એમાં એવું હતું કે ભાઈ ત્રણ રાજધાની બનાવવાની કઈ કઈ એક તો વિશાખાપટ્ટનમ કાર્યકારી રાજધાની એટલે એડમિનિસ્ટ્રેટિવ રાજધાની અમરાવતી લેજીસ્ટિવ કેપિટલ એટલે વૈધાનિક રાજધાની અને કુર્નુલ એ ન્યાયિક રાજધાની એટલે હાઈકોર્ટ ત્યાં છે આવી દરખાસ્ત હતી એટલે પછી એને નાબૂદ કરી દીધી એટલે હવે અમરાવતીની જગ્યાએ વિશાખાપટ્ટનમ રહેશે એમની વૈધાનિક કહો અને એડમિનિસ્ટ્રેટિવ કહો એ રાજધાની બનશે અને કુર્નુલ એ જ્યુડિશિયલ કેપિટલ રહેશે ઓકે આ યાદ રાખજો તમને ખબર છે ને ભાષાની દ્રષ્ટિએ સૌથી પહેલું રાજ્ય બન્યું છે આંધ્રપ્રદેશ મને કહો છેલ્લું રાજ્ય આપણે કયું બન્યું છે ભારતનું સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી જે છે એ છે રાજેશ ભાસ્કર અહીંથી ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ શ્રમવા મળશે અને ભણવાની ખરેખર મજા આવી હોય ને તો એક જ લાઈક કરવાનું છે ત્રણ મિત્રોને શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બાકી હોય તો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ ભગવાન શ્રી દેવ નારાયણજીનો અગિયારમો અવતરણ મહોત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો જવાબ રહેશે રાજસ્થાન રાજ્ય સાથે સંકળાયેલ છે શું છે એક્ઝેક્ટલી આપણે જોઈ લઈએ એના વિશે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રાજસ્થાનનું જે ભીલવાડા છે ને એ ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના અગિયારમાં અવતરણ મહોત્સવ છે એના સ્મૃતિ સમારંભને સંબોધિત કર્યું વડાપ્રધાને મંદિર દર્શન અને પરિક્રમા કર્યા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની ભગવાન વિશ્વનો અવતાર સ્વરૂપે પૂજા કરે છે અને દેવરા નારાયણજી રાજસ્થાનના લોકદેવતા છે દેવનારાયણ એક શક્તિશાળી યોદ્ધા હતા જેમણે અત્યાચારી શાસકો સામે ઘણી લડાઈઓ અને યુદ્ધો લડ્યા હતા તેઓ મુખ્યત્વે રાજસ્થાન હરિયાણા અને મધ્યપ્રદેશમાં પૂજાય છે અને એમના જે અનુયાયીઓ છે ને રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ મંદિર બનાવ્યા છે જેને દેવડા પણ કહે છે અને આ દેવડા છે ને અજમેર ચિત્તોડ ભીલવાડા ટોંકમાં મોટી સંખ્યામાં છે દેવનારાયણનું મુખ્ય મંદિર ભીલવાડા જિલ્લાના આસિનગર પાસે ખારી નદીના કિનારે મહારાજા સવાઈ ભુજ ખાતે આવેલું છે તો આ યાદ રાખજો મિત્રો ભીલવાડા હવે રાજસ્થાનની વાત કરી તમે જોઈ શકો છો રાજસ્થાન છે અહીંયા મેપમાં તો ત્રીસ માર્ચ ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપના કેપિટલ જયપુર છે જેને આપણે કહીએ છીએ પિંક સિટી ભારતનું સીએમ અશોક ગેહલોત ગવર્નર કલરાજ અને હાઈકોર્ટ જોધપુરમાં આવેલી છે આ ઉપરાંત ભારતની અંદર તમને ખબર છે ને કે પંચાયતી રાજ છે એની શરૂઆત થઈ હતી રાજસ્થાનના નાગોર જિલ્લામાં અને પંચાયતી રાજ દિવસ ચૌદ ચોવીસમી એપ્રિલ આવે છે આ ઉપરાંત યાદ રાખજો કે ભારતનો પ્રથમ ડિજિટલ ગ્રામીણ અદાલત ભારતની પ્રથમ એ પણ રાજસ્થાનમાં વિસ્તારમાં સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન સૌથી નાનું ગોવા વસ્તીમાં સૌથી મોટું ઉત્તર પ્રદેશ છે સૌથી નાનું સિક્કિમ અને તમને તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી રાજસ્થાનમાં સંવિધાન ગાર્ડન છે ને એનું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોણે કર્યું છે કમેન્ટ બોક્સમાં લખજો ભારતનું સૌથી ઊંડું ભૂગર્ભ મેટ્રો સ્ટેશન એ પુણેમાં બનાવવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન છે મહા મેટ્રોને જાહેરાત કરી છે કે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફટી ફેબ્રુઆરીમાં પુણે મેટ્રોના એક ભાગનું નિરીક્ષણ કરશે અને માર્ચમાં ક્લિયરન્સ અપેક્ષિત છે આ લાઇનમાં ભારતનું સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન છે જે સિવિલ કોર્ટમાં થોડા મહિનામાં તૈયાર થઈ જશે જેની ઊંડાઈ તેત્રીસ પોઈન્ટ એક મીટર છે એટલે સાદી ગણતરી મારો ને તો અગિયાર માળની બિલ્ડિંગ જમીનની અંદર હોય એટલી જ એટલું થાય ઊંડાઈ એક વખત કાર્યરત થઈ ગયા પછી લગભગ બે લાખ મુસાફરોના પગને સંભાળવા આઠ લિફ્ટ અઢાર એસ્કેલેટર્સ સાથે ડિસ્પ્લે બોર્ડ હશે પાંચસો ટુ વ્હીલર શો કાર માટેની પાર્કિંગની જગ્યા હશે અહીંયા પુણે પરથી યાદ આવે છે પુણેમાં ભારતની પ્રથમ મેડી સિટી બનાવવામાં આવશે જેનું નામ ઇન્દ્રાયણી છે પુણેમાં યરવડા જેલ છે જેણે જાહેરાત કરી છે કે તેના કેદીઓને અપ ટુ પચાસ લાખ પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપશે એમના પરિવારોના ભરણ પોષણ માટે એમના પર જે કેસો ચાલતા હોય એની ફીસ ચૂકવવા માટે અને મેટ્રોની વાત કરીએ તો ભારતમાં મેટ્રોની શરૂઆત અઢારસો ને ચોર્યાસી ઓગણીસો ને ચોર્યાસી કઈ જગ્યાએ કોલકાતામાં અને ભારતમાં પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન પણ કોલકત્તામાં જ હુગલી નદી છે ને એ હુગલી નદીની અંદર શરૂ કરવામાં આવશે તો આટલી બાબત યાદ રાખજો આવી હોય તો લાઈક કરજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગ ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે તો એપ્રોક્સિમેટ પચીસ ટકા જેવું છે ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાંથી અરવલ્લીમાંથી નીકળે છે બનાસ પશ્ચિમ સો સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદવાળા વરસાદમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી તો ઘઉંની ના કરવામાં આવે અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ જે ઉપજાવ જમીનનું નિર્માણ કરે છે તેને શું કહેવાય છે તો એને શું કહેવાય રોહી કહેવાય લક્ષદ્વીપ અને મિનિટ છે ખાલી જગ્યા ટાપુ છે તે પૈકી ખાલી જગ્યા ટાપુઓમાં માનવ વસ્તી છે તો ટોટલ છત્રીસ ટાપુ છે જેમાંથી અગિયાર માં માનવ વસ્તી છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઇન્ડિયન સિવિલ સર્વિસિસમાંથી બરતરફ કર્યા હતા તો સુરેન્દ્રનાથ બેનર્જીને કયું મંદિર કાળા પેગોડા બ્લેક પેગોડા તરીકે ઓળખાય છે કોણારકનું સૂર્ય મંદિર વ્હાઈટ પેગોડા કે તો જગન્નાથપુરી ત્રીજો પ્રશ્ન ઔરંગાબાદ ખાતે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ એ સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂના ગણાય છે જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ હશે તો ગુપ્ત સમયમાં ગુપ્તકાળમાં ભારતનો સોનેરી સમય ગુપ્ત કાળ અને ગુજરાતનું સુવર્ણ સમય કે તો સોલંકી કાળ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા એની બેસન્ટ દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો તમિળ જ આવશે સંસ્કૃત પછી સૌથી પ્રાચીન ભાષા તમિલ જ છે ભારતમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગ કયા શહેરમાં બાંધવામાં આવશે તો આપણા સુરતમાં બાંધવામાં આવશે જી ટ્વેન્ટીના શેરપા ટ્રેક હેઠળ પહેલી એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાશે જોધપુર રાજસ્થાન બરાબર અને હવે મેં તમને આજે જે પણ પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો તો આપણા ભારતનું પ્રથમ જે પેસેન્જર ડ્રોન કહેવાય છે એ પેસેન્જર ડ્રોનનું નામ શું છે તો એનું નામ છે વરુણ સેકન્ડ પ્રશ્ન ડીઆરડીઓ બે હજાર ત્રેવીસમાં કેટલામાં નંબરનો સ્થાપના દિવસ મનાવ્યો 65મો મો સ્થાપના દિવસ મનાવ્યો ત્રીજો પ્રશ્ન ભારતના ઓગણ એસી માં નંબરના જે ગ્રાન્ડ માસ્ટર છે એમનું નામ શું છે પ્રણેશ એમ તમિલનાડુના ચોથો પ્રશ્ન ધોળાવીરા છે એને ધોળાવીરા જે છે એ ભારત એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ હેરિટેજ સાઇટમાં ક્યારે દાખલ કરવામાં આવી તો સત્યાવીસ જુલાઈ ડેટે આપી દીધી તમને સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસમાં પાંચમો સવાલ નેશનલ પોસ્ટ ડે એ ક્યારે મનામ આવે દર વર્ષે દસમી ઓક્ટોબર છઠ્ઠો સવાલ ભારતનું છેલ્લું રાજ્ય જે બન્યું એ નામ છે તેલંગણા શું છે તેલંગણા અને એ વખતે ઓગણત્રીસમું રાજ્ય હતું પણ ત્યારે જમ્મુ કાશ્મીર પોતે પણ રાજ્ય હતું પછી જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી થઈ ગયું એટલે આપણે અઠ્યાવીસ રાજ્યો છે સાતમો પ્રશ્ન સંવિધાન ગાર્ડનનું ઉદઘાટન કોણે કર્યું રાજસ્થાનમાં તો સંવિધાન ગાર્ડનનું ઉદઘાટન કર્યું છે આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અને ભણવાનું પસંદ આવ્યું હોય તો મિત્રો લાઈક કરજો શરમ ના રાખતા ઓકે તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખનું નિધન થયું છે એમનું ઉપનામ શું હતું અને સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આજે ટાઇટલ ભારતે જીત્યું છે પણ કોને હરાવીને જીત્યું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો પણ જણાવજો અને આવતીકાલે આપણે મળીશું ત્યાં સુધી રજા લઉં છું બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ